तमाम दर्शक मित्रों ने दिवाळी नी शुभेच्छाओ अने नवा वर्षना नूतन वर्ष अभिनंदन। समाचार नी शुरुआत करे तो उत्तरकाशी ना डुंडा तहसील हेठना सिलकयारामां निर्माणाधीन टनल तूटी पड़वाने कारणे फसायेला कामदारों ने बचाव माटे राहत अने बचाव कार्यवाही चाली रही छे। कंपनी द्वारा जाहिर करवामां आवेली यादी अनुसार सुरंगमां 40 जेटला कर्मचारीओ फसाया छे। आ श्रमिकों बिहार, ओरिस्सा, आसाम, पश्चिम बंगाल अने उत्तराखंडना छे। राहत अने बचाव कार्यने कारणे उत्तरकाशी जिल्लाना अधिकारीओ अने कर्मचारीओनी रजाओ रद्द करी देवामां आवी छे। તે જ સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઘટનાને લઈને મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી પાસેથી માહિતી મેળવી છે। મુખ્યમંત્રી ધામીએ ટ્વીટ કરીને જાણકારી આપી હતી। વડાપ્રધાન મોદીએ ઉત્તરાખંડ સરકારને શ્રમિકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં મદદ કરવાની ખાતરી આપી હતી। આ માટે કેન્દ્રીય એજન્સીઓને સૂચનાઓ આપી દેવામાં આવી છે। સીએમ પુષ્કરસિંહ ધામીએ ટ્વિટર પર માહિતી શેર કરતા લખ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હિમાચલ પ્રદેશના લેપચાથી પરત ફરતાની સાથે તેમણે નજીકમાં ટનલના નિર્માણ દરમિયાન આવતા કાટમાળના કારણે ટનલમાં ફસાયેલા શ્રમિકોની સ્થિતિ વિશે પૂછપરછ કરી હતી। સિલકિયારામાં આ ઘટના ઘટી હતી। તેમણે રાહત અને બચાવ કામગીરી અંગે વિગતવાર માહિતી મેળવી છે। મુખ્યમંત્રી ધામીએ કહ્યું કે વડાપ્રધાન મોદીને શ્રમિકોને સુરક્ષિત બહાર કાઢવા માટે કરવામાં આવી રહેલા બચાવ કાર્ય વિશે માહિતગાર કરવામાં આવ્યા છે। તેમને પરિસ્થિતિની જાણકારી આપવામાં આવી છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ દુર્ઘટનાને પહોંચી વળવા માટે તમામ શક્ય મદદની ખાતરી પણ ઉચ્ચારી છે। કેન્દ્રીય એજન્સીઓને ભારત સરકાર દ્વારા રાહત અને બચાવ કામગીરીમાં સહકાર આપવા નિર્દેશ આપવામાં આવ્યો છે। ઉત્તરકાશીના તહેસીલ ડુંડામાં સવારે 5:30 વાગે નિર્માણાધીન ટનલના લગભગ 30 મીટર ભાગ કાટમાળ પડ્યો હતો। ટનલના છેડાથી લગભગ 270 મીટરના 30 મીટરના વિસ્તારમાં કાટમાળ પડવાને કારણે 40 શ્રમિકો ટનલમાં ફસાઈ ગયા હતા। જોકે સુરંગમાં ફસાયેલા શ્રમિકોને ઘટનાસ્થળથી થોડે દૂર હોવા છતાં તેમની સુરક્ષાને ધ્યાનમાં રાખીને શ્રમિકોને પાણીની પાઇપ દ્વારા ઓક્સિજન પહોંચાડવામાં આવી રહ્યું છે। પ્રશાસને 40 શ્રમિકોના નામની યાદી જાહેર કરી છે। ઉત્તરકાશીના SP અર્પણ યદુવંશીનું કહેવું છે કે પોલીસ ફોર્સ, રાહત અને બચાવ ટીમો 24 કલાકથી ઘટનાસ્થળે તૈનાત છે। અમારી પ્રાથમિકતા ટનલમાં ફસાયેલા લોકોને શક્ય તેટલી વહેલી તકે સુરક્ષિત રીતે બહાર કાઢવાની છે। SP કહ્યું કે શ્રમિકોને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે પોલીસ દળો અને રાહત અને બચાવની ટીમો સતત કામગીરી કરી રહી છે અને સૂચના આપવામાં આવી રહી છે। બચાવ અપડેટ અને સહાય માટે ઉત્તરકાશી પોલીસની હેલ્પલાઇન 9174-55-99-12-22-3 પર જારી કરવામાં આવી છે। વહીવટીતંત્રે THDC અને જળ સંસ્થાન પાસેથી ડ્રીલ મશીન મંગાવ્યા છે અને આ વિસ્તારમાં નેટવર્કિંગની સમસ્યાને જોતા સેટેલાઇટ ફોન પણ સ્થળ પર મોકલવામાં આવે છે। ચિન્યાલી 100 હેલીપેડને પણ એલર્ટ મોડ પર રાખવામાં આવ્યું છે। આ સાથે આરોગ્ય ટીમ અને 4 એમ્બ્યુલન્સ પણ ઘટના સ્થળ પર તૈનાત કરી દેવામાં આવી છે। DM અભિષેક રૂહેલાએ જિલ્લાના તમામ અધિકારીઓ અને કર્મચારીઓની રજાઓ રદ કરી દીધી છે અને તેમણે તાત્કાલિક તેમના સંબંધિત કાર્યસ્થળો પર રિપોર્ટ કરવા અને રાહત અને બચાવ કામગીરી માટે 24 કલાક ફરજ પર રહેવાનો આદેશ આપ્યો છે। ટનલમાંથી કાટમાળ હટાવવાનું અને ફસાયેલા શ્રમિકોને બચાવવા માટે એસ્કેપ પેસેજ બનાવવાનું કામ યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે। SP ઉત્તરકાશી, ડેપ્યુટી ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ ડુંડા, CDO પોતે ઘટનાસ્થળે ઉપસ્થિત છે। की प्रेजेंट स्थिति ये है कि हमारी कल उनसे संपर्क स्थापित हो गया था जो अंदर मजदूर फंसे हैं। यहाँ पर एक पाइपलाइन है, उसके थ्रू हमने वॉकी टॉकी से इनको संपर्क करने की कोशिश की तो हमें ये पता चला कि जो मलबा जो पैच है मलबे का वो लगभग 60 मीटर का है। उसमें से जैसे हम मलबा हटा रहे हैं तो ऊपर से मलबा अभी भी गिर रहा है, तो धीरे धीरे हम आगे बढ़ रहे हैं। हमने लगभग अभी तक 15 से 20 मीटर एक्सकेट कर लिया है और अभी 30-35 मीटर आगे जाना बाकी है। कब तक लग रहा सर ये चीजें हट जाएंगी मलबा जो है और उन लोगों को सुरक्षित बाहर निकाला जाएगा? देखिए वैसे सभी लोग सुरक्षित हैं, हमारी उनसे बात हो गई है। हमने इनको ड्राई राशन के पैकेट भी भिजवाए हैं PM के थ्रू, ऑक्सीजन और पानी भी जा रहा है। ये कितना समय लगेगा ये तो कहना थोड़ा डिफिकल्ट होगा, टेक्निकल टीम ज्यादा बता पाएगी, लेकिन इतना है कि इसमें अभी समय लगने वाला है थोड़ा। सर जिस तरह से बता रहे हैं कि जिससे मलबा साफ किया जा रहा है फिर दोबारा टूट जा रहा है, सर देखिए जो मलबा जैसे हम हटा रहे हैं तो ऊपर जो मलबा फंसा हुआ है वो नीचे गिर रहा है जिस कारण हम आगे नहीं जा पा रहे हैं। तो हम क्या कर रहे हैं, साइड वे बना के ऊपर सॉलिडिफाई कर रहे हैं उसको ताकि हमें थोड़ा पैच मिल जाए जिससे हम आगे जा रहे हैं। तो थोड़ा मुश्किल हो पा रहा है लेकिन हम पूरी कोशिश कर रहे हैं और जल्दी उनको निकाल लेंगे। देखिए जो हमारा संपर्क स्थापित हुआ उसमें 40 लोग हैं और सब सकुशल है। जी जी सब सुरक्षित। ये बडकोट उत्तरकाशी में पड़ता है, बडकोट के पास है ये। लगभग 4 किलोमीटर 300 मीटर लंबाई की टनल बन रही थी जी। उसमें एक तरफ से लगभग 2.5 किलोमीटर की टनल बन चुकी थी, उसमें बीच में टनल के बीच में कोलैप्स किया है टनल
और वो लगभग कोलैप्स जो पूरा डिस्टेंस है, लेंथ है, वो 60 मीटर के करीब है, 50 से 60 मीटर। जी, अब उसमें लगभग बता रहे हैं लगभग 50 लोग हैं जो कि अंदर ट्रैप्ड, लेकिन अंदर में लगभग ये मान के चले 2 किलोमीटर का स्पेस है उनके पास, तो अभी तो इनफ ऑक्सीजन है, कोई दिक्कत नहीं है। जी जी, संपर्क नहीं हो पाया लेकिन उनसे। अभी हमने जो वाटर की पाइप, जो मशीन चलाने के लिए वाटर की पाइप थी, उसके थ्रू ऑक्सीजन भेज रहे हैं, और एक और ड्रिल कर रहे हैं, 300 mm की पाइप डाल रहे हैं, जिसके थ्रू हम खाना पानी और संपर्क स्थापित करने की हम इक्विपमेंट्स भेजेंगे। मेरी लगातार, जब से घटना की जानकारी मिली है तब से मैं लगातार सभी के संपर्क में हूँ, वहाँ के जिले के प्रशासन के लोगों से, कमिश्नरी के लोग, हमारे आपदा प्रबंधन के लोग, सारे लोग आपदा के काम में लगे हैं, रेस्क्यू के काम में लगे हैं, बचाव के काम में लगे हैं, और NDRF SDRF सभी मौके पर पहुँच गए हैं, और भगवान से प्रार्थना करते हैं हम कि जल्दी सभी सकुशल जो है वापस आएँ।